દાહોદ કોર્ટ રોડ નજીક નાના ડબગરવાસમાં રહેતા સંજયભાઈ દેવધાની 22 વર્ષીય દીકરી ડિમ્પલબેનના 6 વર્ષ અગાઉ દાહોદ શહેરના કોર્ટ રોડ નજીક રહેતા મેહુલભાઈ પરમાર જોડે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન એક પુત્રને જન્મ આપ્યો. ત્યારબાદ 1 મહિના અગાઉ પત્ની પત્ની વચ્ચે ઝઘડો તકરાર થતા પરિણીતાના પરિવારજનોએ ઘેરે આવી સમાધાન કરીને જતા રહ્યા હતા. ત્યારબાદ ડિમ્પલના પરિવારજનોને જાણ થઈ કે ડિમ્પલની તબિયત ખરાબ થઈ જતા તેને દાહોદ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ત્યારે પરિવારના લોકો હોસ્પિટલ ખાતે દોડી જઈ ડિમ્પલબેનના શરીરે નાની મોટી ઈજાઓ જોવા મળતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. મામલો ઉગ્ર થતા પોલીસ બંદોબસ્ત વચ્ચે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા બાદ ડિમ્પલબેનની લાશને પરિવારજનોને અંતિમ ક્રિયા માટે સોંપવામાં આવી હતી. જો કે આ દરમિયાન પિયર પક્ષ તેમજ સમાજની અન્ય મહિલાઓના ટોળા દ્વારા યુવકના ઘેરે હોબાળો કરતા એક તબક્કે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પિયર પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે અમારી પુત્રીને તેઓ ત્રાસ આપતા હતા તેમજ તેને મારી નાખવામાં આવી છે.